मंदिर मुरारी पधारो मारे, मंदिर मुरारी पधारो, मंदिर मुरारी पधारो मारे, मंदिर मुरारी पधारो, मंदिर मुरारी पधारो मारे, मंदिर मुरारी पधारो। नटवर नागर सुखना सागर केशव कंसारी, नटवर नागर सुखना सागर केशव कंसारी, पूरण ब्रह्म प्रकट पुरुषोत्तम, पूरण ब्रह्म प्रकट पुरुषोत्तम, गोविंद गिरधारी पधारो, मंदिर मुरारी पधारो मारे, मंदिर मुरारी पधारो, मंदिर मुरारी पधारो मारे, मंदिर मुरारी पधारो। तमारी लागे अति प्यारी, नैना भरी ने निरखो नटवर, नैना भरी भरी निरखो नटवर, जाओ मुख परवारी पधारो, मंदिर मुरारी पधारो मारे, मंदिर मुरारी पधारो, मंदिर मुरारी पधारो मारे, मंदिर मुरारी पधारो। पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विजयन्ते। सर्वोत्तरी इष्टदेव भगवान श्री स्वामीनारायण, श्री कच्छ सत्संग स्वामी मंदिर, श्री निवेदता श्री प्राण वेरा घनश्याम महाराज,
Radhadigal Bhagwan Shree Swaminarayan, Shree Nandan Dev, Shree Radha Krishna Dev, Shree Vigavinayak Dev, Shree Kastabhanjan Dev, Hanumanji Maharaj na Pavan Sannidhima. Apri Acharya Satsang Sabha ma upasthit Vadtal Vasi Laxminarayan Dev Gadi Sansthan na Vidwan Santo Paiki Swami Shree Dharmajivandas Ji Swami, Vidwan Sastri Swami Shree Surya Prakash Swami, Swami Shree Swaroop Jivan Swami, Bhaktinandan Swami. તેમજ અમારી સાથે આ પ્રવાસમાં પધારેલા વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સભ્ય પરમ પૂજ્ય શ્રી ગર્ગોભાઈ અને તે રાજની સભામાં ઉપસ્થિત કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરના સમસ્ત કમિટીના સૌ સભ્યશ્રીઓ પરમ પૂજ્ય શ્રી માવજીભાઈ ધનજીભાઈ ધનજીભાઈ વગેરે અને ઉપસ્થિત તમામ વાલા શ્રીજી મહારાજના લડેલા ભક્તજનો અને ખાસ કરીને આ મંદિરના તમામ નવયુવાન કાર્યકર્તાઓને અમારા અંતરના ભાવથી માટે તમામ ભરતના ભક્તો ખૂબ સુખી છે. મહારાજ અંતરથી શ્રી નારાયણદેવને જ્યારે ભુજમાં પધરાવ્યા ત્યારે મહારાજને પૂર્ણ વિશ્વાસ હતો કે આ પ્રદેશના ભક્તો શ્રી નારાયણદેવને એવી શ્રદ્ધાથી એવા ભાવથી ભરશે, એક દિવસ એવો આવશે કે નારાયણદેવ રાજાધિરાજની જેમ મંદિરોમાં વિરાજશે. આજે ખાસ કરીને વાત કરવી છે ભુજના એ કર્મઠ ભક્તોની, ભુજના એ ભાગ્યશાળી ભક્તોની. કચ્છની ધરતી પહેલેથી મહારાજે ત્યાંથી ખૂબ પ્રભાવિત થયેલી છે. ભક્તો ખૂબ ભાવિક, ખૂબ ધર્મ નિયમમાં ચુસ્ત, નિયમ નિશ્ચય પક્ષની ટેકવાળા એ ભક્તોએ આથી વર્ષો પહેલા ભુજના મહંત સ્વામી વગેરે મોટા સંતોની આજ્ઞા લઈ પરદેશ ગયા, ખાસ કરીને આફ્રિકા ગયા, ખૂબ મહેનત કરી. પણ સાથોસાથ સત્સંગમાં પણ એટલો જ પક્ષ રાખ્યો, જ્યાં જ્યાં ગયા ત્યાં મૂળ સંપ્રદાયનો એટલો બધો પક્ષ રાખ્યો, શ્રીજી મહારાજનો એટલો બધો પક્ષ રાખ્યો કે જ્યાં કચ્છી ભક્તો ભેગા થયા ત્યાં કચ્છી ભક્તોએ મૂળ સંપ્રદાયનું એક જાજર માન મંદિર ઉભું કર્યું. એ કચ્છના ભક્તોની તાસીર છે અને જેટલા ધન્યવાદ આપ્યું એટલા ઓછા છે. ખાસ કરીને પોતાની ભાવિ પેઢીના સત્સંગ જતન માટે આપસોએ જે કાર્ય કર્યું છે એનાથી અમે ખૂબ રાજી છીએ. આ સિડની મંદિરની અંદર આપ સૌનો ભાવ અને પરિશ્રમ જોઈને અમે બહુ રાજી થયા. અમને વાસ્તવમાં ખ્યાલ નહોતો કે આ કચ્છનું પણ મંદિર છે. અમને એમ કે સિડનીમાં એક મંદિર છે અમદાવાદ દેશનું, પણ અહીંયા આવ્યા અમને ઉતારે અહીંના ભક્તો મળ્યા અને અમને વાત કરી, ત્યારે પણ અમને એટલો ખ્યાલ નહોતો કે આ મંદિર એટલું ભવ્ય હશે. પણ આજે મંદિરમાં આવ્યા, રાજાધિરાજ શ્રી હરિના દર્શન કર્યા, ના મંદિરના દર્શન કર્યા, ત્યારે અમે ખૂબ રાજી થયા છે. આ પ્રસંગે શ્રીજી મહારાજના ચરણ કમળમાં અમારી અંતરથી પ્રાર્થના છે કે ભગવાન આપ સૌને કાયમ સત્સંગમાં એવું કાયમ સત્સંગ જે નિષ્ઠાપૂર્વક તમે સેવા કરતા આવ્યા છો એવી વિશેષ વિશેષ સેવા તમે હર હંમેશ આ સંપ્રદાયમાં કરતા રહો એવી આજે અંતરથી શ્રી હરિના ચરણ કમળમાં અમારી પ્રાર્થના છે. ખાસ કરીને ભુજના જે મોટા સંતો થઈ ગયા, મહંત સ્વામી ધર્મજીવનદાસજી સ્વામીને યાદ કરીશ. આજે મોટા સંતોમાં પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી સ્વામી મહંત છે, પ્રેમ પ્રકાશ પુરાણી સ્વામી હોય, યાદવજી ભગત હોય વગેરે સંતોએ કચ્છના સત્સંગ ધ્યાન રાખ્યું. પૂર્વે કચ્છના ભક્તો જ્યાં જ્યાં ગયા ત્યાં સર્વ પ્રકારે આ સંતો એમને હું ફાવે છે કે તમે ભગવાનનું ભજન કરજો, અમે તમારી સાથે છીએ, તમારા જીવનમાં ક્યારેય કોઈ વિઘ્ન નહીં આવે એવી અમે નારાયણ બેઠા બેઠા પ્રાર્થના કરીએ છીએ. આજે આ સત્સંગ જે ઉજળો દેખાય છે એ આ સંતોના પ્રતાપે દેખાય છે. આ સંપ્રદાયની ખાસિયત જ આ છે. શ્રીજી મહારાજ સંપ્રદાયની અંદર સૌથી મોટી જો કરુણા કોઈની પર વરસાવી હોય ને મહારાજ સંતો પર વરસાવે છે. મહારાજ પોતે સાધુ રૂપે આવ્યો, ભગવાને પોતાના વચનામૃત સમય મને ઘણો આપ્યો છે. આમ તો સામાન્ય રીતે હું 10-15 મિનિટ જ બોલું છું, પણ સમય ઘણો છે એટલે શ્રીજી મહારાજે વાત કરી વચનામૃતની અંદર કે ભગવાન જે રીતે પૃથ્વી પર પધારે છે, એક સાધુ રૂપે આવે છે, એક રાજા રૂપે આવે છે. જ્યારે ભગવાન સાધુ રૂપે આવે છે ત્યારે ભગવાન 30 લક્ષણ યુક્ત હોય છે, ભગવાન પરમહંસ દેવ વર્તતા હોય છે, અને જ્યારે રાજા રૂપે ભગવાન આવે ત્યારે 39 લક્ષણ યુક્ત હોય, શામ દામ દંડ ભેદ ચાર પ્રકારના ભેદ તમામથી યુક્ત હોય.
એ પ્રજ્ઞા પણ કરે, ગરદન પણ મારે, પણ સ્ત્રીને પણ ઘરમાં રાખે એની વ્યક્તિ જુદી હોય. પણ સાધુ રૂપે થયેલો અવતાર હોય ને એ કેવળ ને કેવળ જીવના કલ્યાણ માટે હોય. એટલો બધો અહિંસામય એ અવતાર હોય છે. એમ કહીને ભગવાને બંને અવતારોની એક વ્યક્તિ કરે છે. સાધુ રૂપે થઈ ગયેલા અવતારોમાં ભગવાન નારદ, શંકાદેવ આદિની યાદ કર્યા છે, અને રાજા રૂપે થયેલા અવતારોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે રામ, કૃષ્ણ આદિ અવતારોની વાત કરી છે. આ વખતે મહારાજે વિચાર કર્યો કે જીવના કલ્યાણનો ઉપાય અત્યાર સુધીમાં જે નથી થયો ને એ અમારે કરવું છે આ અવતારે કરીને. એટલે આ અવતાર અતિશય સર્વોત્કૃષ્ટ પણે વર્તે છે, અતિશય સર્વોપરી પણે વર્તે છે. કારણ કે આ અવતાર કેવળ કેવળ ને કેવળ જીવ પ્રાણી માત્રના કલ્યાણ કરવા માટેનો છે. બહુ સુંદર કથા મહારાજ રચનામાં કરી કે જ્યારે ભક્ત પ્રહલાદની રક્ષા ભગવાન નરસિંહ કરી ત્યારે ભક્ત પ્રહલાદે ભગવાનની વાત કરી કે તમે મારી જે હિરણ્યકશ્યપ હતી આ દેહની રક્ષા કરી છે એને હું રક્ષા માનતો નથી, પણ મને વળગેલા જે અંતઃશત્રુઓ છે કામ ક્રોધ લોભારે એના થકી મારી રક્ષા કરો ત્યારે હું ભગવાન તમે જાઉં. ત્યારે ભગવાન ખૂબ પ્રસન્ન થઈ ગયા તથા સ્તુતિ વધારે અને ભક્તોની યાદીમાં શિવ ભક્તો ક્યારે વિષ્ણુ નું નામ ન બોલે. તો આ બધી પરિસ્થિતિ જોઈ મહારાજ એ શુદ્ધ સંપ્રદાય કે આપણે સ્થાપના કરીએ. આ કળિયુગની અંદર માણસ કેવી રીતે સદાચારી બની પોતાના માતા પિતાની સેવા કરે, પરોપકારના રીતે જીવે, પરમાત્માને જીવે એટલું હોય એનો સદુપયોગ કરે એવા શુદ્ધ આશયથી મહારાજે સંપ્રદાય